સરકારના અનલોક 2 સામે દાહોદ નગરપાલિકા દ્વારા અપાયેલા છેછીક બંધને દાહોદવાસીઓએ આપ્યો મિશ્ર પ્રતિસાદ. ક્યાંક બજારો ખુલ્યા તો ક્યાંક વેપારીઓએ પાડ્યો સ્વયંભૂ બંધ. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે દેશ દુનિયા અને ગુજરાતમાં દિન પ્રતિદિન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હજુ સુધી એનો કોઈ ઇલાજ મળવો સંભવ નથી બન્યો. દેશમાં અને ગુજરાતમાં લોકોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. દેશમાં લદાયેલા લોકડાઉન પછી સરકારે આર્થિક પરિસ્થિતિને ગાળીને ફરીથી પાટા ઉપર દોડતી કરી છે. અનલોક 1 અને અનલોક 2 આપીને ત્યારે સરકારે આપેલા અનલોક 2ની સામે શનિવારના રોજ દાહોદ નગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયા મારફતે સાંજના સમયે લખાણ કરાવેલો એક પોસ્ટ ફરતો થયો હતો અને એમાં નગરપાલિકા દ્વારા દાહોદ શહેરના જે વેપારી બંધુઓ છે એમને સ્વૈચ્છિક રીતે બંધ પાડવા માટે અપીલ કરવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા કરાયેલી અપીલને લોકોએ બિરદાવી હતી કે દાહોદ શહેરમાં દિન પ્રતિદિન જે કોરોનાના દર્દીઓનો વધારો જોવા મળે છે તે કોરોના રૂપી જે સાંકળ છે તેને તોડવા માટે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને નગરપાલિકાની ટીમના સાથી મિત્રો અને સર્વધર્મ કર્મ સમિતિ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને નગરના ધંધા રોજગાર બંધ રખાવીને કોરોના સંક્રમણને વધુ ફેલાતો રોકવા માટે દાહોદ નગરજનોનો સાથ અને સહકાર માંગવામાં આવ્યો હતો. આજે એના ભાગરૂપે દાહોદ શહેરમાં આવેલા કેટલાક બજારોના વેપારી બંધુઓએ નગરપાલિકાની અપીલ સામે સ્વયંભૂ પણ બંધ પાડ્યો હતો અને આવનાર દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર હોવાના કારણે અને દશામાનો વ્રત ચાલુ થવાનું હોવાથી ખરીદી કરવા માટે લોકોનો ઘસારો પણ બજારોમાં જોવા મળ્યો હતો. તેને લઈને અમુક બજારો રામેતા મુજબ સવારથી જ ચાલુ હતા અને દુકાનદારોએ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખતા અને બજારોમાં લોકોનો ઘસારો જોવા મળતા જ નગરપાલિકાની ટીમ એક્શન મોડમાં આવી હતી અને નગરપાલિકા દ્વારા અપાયેલા બંધમાં જોડાવા ફરીથી અપીલ કરી હતી અને લોકોએ દુકાનો બંધ કરીને નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા, જ્યાં હાજર નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે વેપારીઓએ પણ આવનાર દિવસોમાં તહેવાર હોવાના કારણે અને હોલસેલના વેપારીઓએ પહેલેથી જ લાખો રૂપિયાનો માલ ખરીદી લીધો હોવાથી અને તેને લઈને અમને ટાઈમ ઓછો કરીને આપો તેવી રજૂઆત કરવા માટે અલગ અલગ વિસ્તારોના વેપારીઓએ રજૂઆત કરી હતી અને તેના જવાબમાં ચીફ ઓફિસર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોનાનો કોઈ ચોક્કસ ટાઈમ નક્કી નથી, તો તમને અમે એ ટાઈમ કરી આપીએ. 10 દિવસનું બંધ છે અને નગરપાલિકા દ્વારા અપાયેલા બંધને તમે લોકો પણ સપોર્ટ કરો અને આ કોરોનાની જે સાંકળ છે તેને તોડવાનો અમારો પ્રયાસ છે, તેમાં તમે અમને મદદ કરો. અમે લોકો પણ અમારા પરિવારની ચિંતા કર્યા વગર તમારા લોકોની ચિંતા કરી રહ્યા છે, તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ એક બાજુ વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. લાખો રૂપિયાનો માલ ખરીદીને તેને લઈને નગરપાલિકા દ્વારા બંધની અપીલ કરાતા વેપારીઓ અવઢવમાં મુકાતા વેપારીઓ પણ રોષે ભરાયા હતા અને ફરીથી અમુક વેપારીઓએ પોતાના ધંધા રોજગારો શરૂ કરી દીધા હતા અને વેપારીઓ દ્વારા જણાવાયું હતું કે સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધીનો દરેક વેપારી એસોસિએશન દ્વારા ટાઈમ નક્કી કરાયેલો છે, તે જ ટાઈમ અન્ય દુકાનદારોને પણ કરી આપવા માંગ કરી હતી અને આ રીતે દાહોદ નગરપાલિકા દ્વારા અને સર્વધર્મ કર્મ સમિતિ દ્વારા અપાયેલા 10 દિવસ સુધી ધંધા રોજગાર બંધ રાખવા માટેની સ્વૈચ્છિક બંધની અપીલને આ રીતે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. નઈમ મુંડા, ZSTV, દાહોદ.